नमस्कार प्रिय मित्रों, FY BCOM માં ફાઇનાન્શિયલ એકાઉન્ટ ના વિષયમાં આપણે યુનિટ 1 જોઈ રહ્યા છે. યુનિટ 1 જે છે આર્થિક ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કઈ રીતે થાય છે એને લગતું છે. આપણે ભાગીદારો વચ્ચે રોકડની જે હપ્તે હપ્તે વહેંચણી છે એમાં મૂડી વધારાની રીતના એક્ઝામ્પલ જોઈ ગયા છે, બરાબર. આ સિવાય બીજી પણ એક પદ્ધતિ છે, એ છે મહત્તમ નુકસાનની પદ્ધતિ, બરાબર. તો ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરતી વખતે જો મહત્તમ નુકસાનની પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તો કઈ રીતે દાખલો ગણાય એ આજે આ વિડીયોમાં હું તમને શીખવવા જઈ રહ્યો છું, બરાબર. સૌ પ્રથમ વાત કરીએ પદ્ધતિ જે છે મહત્તમ નુકસાનની પદ્ધતિ, એનું નામ જ બતાવે છે કે આ પદ્ધતિ મહત્તમ નુકસાનની છે. એટલે કે ભાગીદારો વચ્ચે જ્યારે છેવટે છેવટની મૂડીની વહેંચણી કરવાની આવે ત્યારે એવું માની લેવામાં આવે છે, એવી ધારણા કરવામાં આવે છે કે અત્યાર પછી હવે કોઈ હપ્તો મળવાનો નથી. એટલે આ જે હપ્તાના નાણાં છે એ સૌથી છેલ્લે નાણાં મળ્યા છે અને અત્યાર પછી કોઈ નાણાં મળવાના નથી. એટલે આ હપ્તાના નાણાં ભાગીદારો વચ્ચે વહેંચ્યા પછી જે કંઈ નુકસાન થશે એ મહત્તમ નુકસાન ભાગીદારોને થશે, એવી ધારણા કરવામાં આવે છે. એટલા માટે આ પદ્ધતિને મહત્તમ નુકસાનની પદ્ધતિ એમ કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિની વાત કરીએ તો મહત્તમ નુકસાનની પદ્ધતિમાં પણ પેઢીના જે દેવા ચૂકવવાનો ક્રમ છે, મૂડી વધારાની પદ્ધતિમાં જે રીતે આપણે દેવા ચૂકવીએ એ જ રીતનો છે, બરાબર. સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે, ત્યારબાદ બાહ્ય પક્ષકારોના જે દેવા છે એ દેવા ચૂકવવામાં આવે છે, ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવવામાં આવે છે અને સૌથી છેવટે અંતે ભાગીદારોની મૂડી ચૂકવવામાં આવે છે. એટલે બધા દેવા ચૂકવાઈ ગયા પછી જ્યારે ભાગીદારોની મૂડી ચૂકવવાનો પ્રશ્ન આવે ત્યારે મહત્તમ નુકસાનની પદ્ધતિ એ દાખલો કઈ રીતે ગણાય તે આપણે જોઈએ, બરાબર. તો બધા દેવા ચૂકવાઈ ગયા પછી મહત્તમ નુકસાન શોધવું પડે, એ મહત્તમ નુકસાન કઈ રીતે શોધાય તો એના માટેના જે સ્ટેપ છે એ સ્ટેપ હું તમને શીખવું છું, બરાબર. મહત્તમ નુકસાનની ગણતરી કરવા માટે આ રીતે 5 અલગ અલગ સ્ટેપ છે. સૌ પ્રથમ દરેક ભાગીદારથી કુલ મૂડીનો સરવાળો કરવામાં આવે છે. ભાગીદારોની જે કુલ મૂડી છે એ કુલ મૂડી અહીં લખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ હપ્તાની રકમ, આપણી પાસે હપ્તાની કેટલી રકમ છે વધેલી છે એ હપ્તાની રકમ લખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ મહત્તમ નુકસાન શોધવામાં આવે, કઈ રીતે મૂડીની રકમમાંથી હપ્તાની રકમ બાદ કરવામાં આવે છે, બરાબર. મૂડીમાંથી હપ્તો બાદ કરીએ એટલે આપણને મહત્તમ નુકસાન મળશે, બરાબર. આ મહત્તમ નુકસાન જે છે ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે, બરાબર. જેટલા પણ ભાગીદારો હોય એમનું જે કંઈ નફા નુકસાનનું પ્રમાણ હશે એ પ્રમાણે એમને વહેંચી આપવામાં આવે છે, બરાબર. ત્યારબાદ જે રકમ વધશે, બરાબર, મૂડીમાંથી મહત્તમ નુકસાનની રકમ બાદ કરીએ જે રકમ વધશે એને ચૂકવવાની રકમ કહેવાય. એટલે હપ્તામાંથી દરેક ભાગીદારને જે રકમ ચૂકવવાની થાય એ અહીં આવશે, બરાબર. ત્યારબાદ છેવટે જે વધતી રકમ છે એ ભાગીદારોની બાકી મૂડી કહેવાશે, બરાબર. એક પ્રશ્ન એક્ઝામ્પલમાં દ્વારા તમને આ વસ્તુ શીખવવાનો હું પ્રયાસ કરું છું. માની લો કે આપણા પ્રશ્નમાં 3 ભાગીદારો છે, ભાગીદાર એક્સ, ભાગીદાર વાય અને ભાગીદાર ઝેડ, બરાબર. ત્રણે ત્રણની મૂડીની આપણે વાત કરીએ તો માની લો કે ભાગીદાર એક્સની મૂડી 20,000 રૂપિયા છે, ભાગીદાર વાયની મૂડી પણ 20,000 રૂપિયા છે અને ભાગીદાર ઝેડની મૂડી 10,000 રૂપિયા છે, બરાબર. ત્રણે ત્રણ ભાગીદારોની મૂડીની બાકી આટલી છે, 20,000, 20,000 અને 10,000. એમનું નફા નુકસાનનું પ્રમાણ ધારી લઈએ, માની લઈએ કે એક્સનો ભાગ 3 છે, વાયનો ભાગ 2 છે અને ઝેડનો ભાગ 1 છે, એટલે કે 3:2:1 છે એમનું પ્રમાણ, એવી આપણે ધારણા કરી લઈએ છીએ, બરાબર. હવે જે મૂડીની રકમ છે, બરાબર, 20,000, 20,000 અને 10,000, તો આપણે મહત્તમ નુકસાન શોધવા માટેનું આપણું પહેલું સ્ટેપ શું છે, બધા ભાગીદારોની કુલ મૂડી લખવાની, એટલે મૂડીનો સરવાળો કરવાનો છે, બરાબર. 20,000 વત્તા 20,000 વત્તા 10,000, બરાબર. તો 20 અને 20, 40 અને 10, 50,000, બરાબર. 50,000 રૂપિયા, બરાબર. ચાલો ત્યારબાદ આપણે હપ્તાની રકમ લખવાની છે. હપ્તો કેટલો છે, માની લઈએ કે હપ્તો 14,000 રૂપિયા છે, આશરે હપ્તાની રકમ 14,000 રૂપિયા છે એવી ધારણા કરી લઈએ, બરાબર. હવે મહત્તમ
નુકસાન શોધવા છે. કઈ રીતે મહત્તમ નુકસાન શોધાશે? મૂડીની રકમમાંથી હપ્તાની રકમ બાદ કરીએ, 50,000માંથી 14,000 બાદ કરીએ. એનો અર્થ એ થયો કે 36,000 રૂપિયા જેટલું મહત્તમ નુકસાન થાય છે. બરાબર, હવે શું કરવાનું છે? આ 36,000નું જે મહત્તમ નુકસાન છે, ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવાનું છે. એમનું નફા નુકસાનનું પ્રમાણ શું છે? 3:2:1. એટલે 36,000 રૂપિયા જે છે, 36,000 રૂપિયા મહત્તમ નુકસાનને આપણે 3:2:1 પ્રમાણે વહેંચવાનું છે. બરાબર, તો 36,000ને 3:2:1 પ્રમાણે વહેંચીએ આપણે તો 6×36 6,012 છે, 7,18,012,6. બરાબર, એટલે ભાગીદાર એક્સના હિસ્સે 18,000 મહત્તમ નુકસાન આવશે, ભાગીદાર વાયના હિસ્સે 12,000 મહત્તમ નુકસાન આવશે, અને ભાગીદાર ઝેડના હિસ્સે 6,000 મહત્તમ નુકસાન આવશે. બરાબર, ચાલો મહત્તમ નુકસાન મળી ગયું. મૂડીની રકમમાંથી મહત્તમ નુકસાનની રકમ બાદ કરવાની છે, એટલે હપ્તા પેટે કેટલી રકમ ચૂકવવાની એ આપણને મળશે. દરેક ભાગીદારને કેટલી રકમ ચૂકવવાની થાય છે? તો 20,000માંથી એક્સને 18,000 રૂપિયા નુકસાન થાય છે, એટલે એક્સને ચૂકવવાની રકમ કેટલી આવશે? 2,000 રૂપિયા. બરાબર, એ જ રીતે વાયને 20,000માંથી 12,000 રૂપિયા નુકસાન થાય છે, એનો અર્થ કે વાયને ચૂકવવાની રકમ કેટલી આવશે? 8,000 રૂપિયા. બરાબર, અને એ જ રીતે ઝેડને 10,000 રૂપિયાની મૂડીમાંથી 6,000 રૂપિયા મહત્તમ નુકસાન ચૂકવવાની રકમ કેટલી થશે? 4,000. બરાબર, એક્સને 2,000 આપવાના છે, વાયને 8,000 અને ઝેડને 4,000. બરાબર, આપણે હપ્તાની રકમ કેટલી હતી? 14,000 હતી. તો જુઓ, 14,000માંથી 2,000 અને 10,000 અને 4,14,000, આ રીતે 14,000 રૂપિયાનો જે આપણો હપ્તો છે એ હપ્તો આ રીતે વેચાશે. બરાબર, હપ્તાના પૈસા ચૂકવાઈ જશે, એટલે હવે ભાગીદારોને કેટલી મૂડી બાકી રહી એ આપણે શોધીએ. બરાબર, તો ભાગીદારોની મૂડી આટલી હતી, એમાંથી 8,000 રૂપિયા ચૂકવાય. બરાબર, ઝેડની મૂડી 20,000 હતી, 2,000 રૂપિયા ચૂકવાયા, એટલે કેટલા હજુ બાકી રહ્યા? તો 18,000 રૂપિયા ચૂકવવાના બાકી રહ્યા છે, એમની મૂડી આટલી બાકી છે. બરાબર, એ જ રીતે વાયની 20,000 મૂડી છે, 8,000 ચૂકવાયા, એટલે બાકી કેટલા છે? 12,000 રૂપિયા. અને ઝેડની મૂડી 10,000 છે, 4,000 ચૂકવાયા, બાકી કેટલા રહ્યા? 6,000 રૂપિયા. બરાબર, તો આટલા એમની મૂડીની ચૂકવવાની રકમ હજુ બાકી. હવે કોઈ હપ્તો મળવાનો નથી. બરાબર, કારણ કે આ મહત્તમ નુકસાનની પદ્ધતિ છે, એટલે આપણે એ ધારણા જ કરીએ કે આ હપ્તો છેવટે, એટલે દરેક ભાગીદારને છેવટે આટલું નુકસાન થાય છે, એક્સને 18,000, વાયને 12,000 અને ઝેડને 6,000. બરાબર, તો આ રીતની જે પદ્ધતિ છે એને મહત્તમ નુકસાનની પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બીજો એક મુદ્દો ધ્યાન રાખવો જેવો છે કે જ્યારે પણ આપણે મહત્તમ નુકસાનની પદ્ધતિએ દાખલો ગણતા હોઈએ, અને માની લો કે 3માંથી 1 ભાગીદારને હિસ્સે જે રકમ આવે એ માઇનસમાં આવે, ખોટ આવે. બરાબર, તો એને મૂડી તૂટ કહેવાય. એને એકાઉન્ટની ભાષામાં કયો શબ્દ પ્રયોગ થશે? મૂડી તૂટ. જો કોઈ એક ભાગીદારને જે મહત્તમ નુકસાન આપણે વહેંચીએ છીએ એ મહત્તમ નુકસાનની રકમ જો માઇનસમાં આવશે, બરાબર, તો એને મૂડી તૂટ કહેવાય. અને એ મૂડી તૂટ બાકીના ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. માની લો કે આપણા ઉદાહરણમાં ઝેડની રકમ માઇનસમાં આવતી, તો ઝેડના જે 6,000 માઇનસ છે, બાકીના 2 ભાગીદારો એક્સ અને વાય વચ્ચે 3:2 પ્રમાણમાં વહેંચવા પડે. બરાબર, તો એને મૂડી તૂટ કહેવાય છે. માની લો કે 2 ભાગીદારનું માઇનસ આવતી, 2 ભાગીદારની મૂડી તૂટ આવતી, વાય અને ઝેડની, તો એ 2 ભાગીદારનું જે માઇનસ છે મૂડી તૂટ, એ કોણ ભોગવશે? એક્સ, 1 ભાગીદાર ભોગવે. બરાબર, તો આ રીતની જે પદ્ધતિ છે એને મહત્તમ નુકસાનની પદ્ધતિ એમ કહેવાય.